हेलो विद्यार्थी मित्रों, मजामा बाळको, आपणे वर्कशीट आर लेक्चर फोर मारा वाला विद्यार्थीओ, आपणे अवयवीकरणनी आखी जे सीरीज छे ए सीरीज ना विडियो लेक्चर घणा बधा तमारा सुधी पहोंचेला छे। बधा ज वर्कशीटनी अंदर अलग अलग प्रकारना शक्य एटला बधा ज प्रकारना प्रकार अवयवना ए आपणे लई लीधेला छे। मित्रों, आपणे वर्कशीट आर मां मिश्र अवयवो भणवाना छे। मिश्र अवयवो आगळना त्रण लेक्चर तमे जोया, आ चोथो लेक्चर छे। आजनो जे आ लेक्चर छे ने आमां जे दाखला छे ने दीकरो, ए जूना समयमां परीक्षा एटले के बोर्ड द्वारा धोरण 10 नी परीक्षा मां पूछायेला दाखला छे। आजे मैं आ दाखला एटला माटे तमारा सुधी पहोंचाड्या छे, गणावुं छुं वर्कशीट मां, के जेथी करीन तमने ख्याल आवे के पहेलाना समयना बाळको केवा प्रकारना दाखला भणता हता अने एने केवा प्रकारना दाखला परीक्षामां पूछाता हता। क्लियर दीकरो? आपने ख्याल छे एक्स नी चार घात माइनस 12 एक्स वर्ग वाई वर्ग वत्ता 144 वाई नी चार घात। दाखला नंबर 20, 19 सुधीना दाखला लेक्चर 1, 2, 3 मां आपणे भणी गया। लेक्चर 4 2020 થી શરૂ થાય છે બાળકો। હવે આ વર્કશીટ I છે, I 4 ઘાત 3 પદ, 4 ઘાત 3 પદ, હા 4 ઘાત વાળું પદ, અહીં 4 ઘાત, 1, 2 અને 3 પદ, મધ્યમ પદ સાચું ન હોય એટલે કે યોગ્ય ન હોય, સાચું મધ્યમ પદ ગોતવાનું। હાલો મધ્યમ પદ એનું આપણે લેશું, મધ્યમ પદ કેમ મળે, આનું મધ્યમ પદ વત્તા ઓછા 2 પ્રથમ પદનું વર્ગમૂળ અંતિમ પદનું વર્ગમૂળ, આ આપણને ખબર છે। હા મધ્યમ પદ એનું સાચું મેળવવાનું, હા ડાયરેક્ટ લખું છું, એક્સ વર્ગ આનું 12 વાય વર્ગ આવડે છે મારા બાળકોને, હા આ બધું શીખવાડેલું છે દીકરા વર્કશીટ આઈ, ખ્યાલ આવે છે? તો કે હા સર, 2 ગુણ્યા 12 એટલે, હવે આપણે અહીં શું કરતા હતા ખબર, સાચું મધ્યમ પદ 2 મળે, પ્લસ અને માઇનસ, પ્લસ 24 એક્સ વર્ગ વાય વર્ગ અને માઇનસ 24 એક્સ વર્ગ વાય વર્ગ, આપણે શું કરતા હતા, આમાંથી કોઈ એક રીતે દાખલો થતો હોય, કા પ્લસ લાઈન થાય કા માઇનસ લાઈન થતો હોય। ક્લિયર? આપણે પહેલા પ્લસ વાળું પદ લઈ અને ટ્રાય કરવાની, એટલે હવે અહીંયા આપણે સાચું મધ્યમ પદ લખ્યું છે, આ સાચું મધ્યમ પદ લખ્યું। અહીંયા આપણે શું શીખવાડ્યું છે સાહેબે, વર્કશીટ આઈ માં 4 ઘાત 3 પદ, મધ્યમ પદ સાચું ન હોય એટલે કે યોગ્ય ન હોય, સાચું મધ્યમ પદ મેળવવું એટલે કે ગોતવાનું, સાચું મધ્યમ પદ લખવું અને યોગ્ય સાદું રૂપ આપવું, યોગ્ય સાદું રૂપ આપવું। આપણે અહીંયા જો માઇનસ 12 છે, લખ્યા છે કેવા, પ્લસ 24, આપણને એમ કીધું 12 માઇનસ એટલે કે બાદ કરવાના છે, 12 બાદ કરવાના છે, આપણે શું કર્યું 24 ઉમેરી દીધા, એવું થોડું ચાલે, બાદ કરવાના કે 24 ઉમેરે ચાલે નહીં, એટલે આપણે અહીંયા 36 લખવા પડે। જે વિદ્યાર્થી મિત્રના ન સમજાય ને એને ખાસ નક્કી કરવાનું, કેમ સમજવાનું છે, 24 તો આપણે ખબર છે, પેલા વત્તા લઈને ટ્રાય કરવાની એટલે વત્તા લખ્યા, હવે આ બે ની નિશાની જુદી હોય ને તો સરવાળો કરવાનો, 24 અને 12 કેટલા થાય 36, એટલે અહીં માઇનસ 36, આ બે નું સાદું રૂપ આ થાય, આ બે નું સાદું રૂપ આ થાય, થવું જ જોયું તો જ દાખલો થાય। હવે અહીંયા શું હોવું જોઈએ, માઇનસ આવવા જોઈએ અને વર્ગમૂળ મળવું જોઈએ તો જ દાખલો થશે, અહીંયા માઇનસ નિશાની આવવી જોઈએ
અને વર્ગમૂળ મળવું છે. હવે જો મે પ્લસ લઈને ટ્રાય કર્યું છે, માઈનસ લઈને ટ્રાય કરીએ, હવે અહીંયા મારી પાસે શું છે? માઈનસ 12x વર્ગ y વર્ગ. લખ્યા કેવા? માઈનસ 24. નિશાની સમાન, બાદબાકી, ઊંધું ઊંધું. આપણે ઓલો જૂના સમયમાં એક નિયમ હતો, સમાન નિશાની સરવાળો, મોટા પદની નિશાની. એ નિયમ અહીંયા નથી લગાડવાનો, અહીંયા તો ખાલી સમજાવું છું કે આ બે ની નિશાની કેવી છે? જુદી જુદી, તો સરવાળો 36. આ બે ની નિશાની કેવી છે? સરખી, તો બાદબાકી. 24 માંથી 12 જાય તો 12 પ્લસ 12. શા માટે? એ આપણે નક્કી કરવાનું. આ માઇનસ 24 છે, આ પ્લસ 12 છે, આ બંનેનું સાદુરૂપ આપીએ તો માઇનસ 12 મળે. આ મળવું જોઈએ. ટૂંકમાં આપણે આના જ ભાગ કરીએ છીએ. માઇનસ 12 ના ભાગ બે રીતે થાય. 24 માઇનસ 12, સોરી 24 માઇનસ 36, અને માઇનસ 12 ના ભાગ માઇનસ 24 પ્લસ 12. આ રીતે થાય. આપણે આવા બે ભાગ પડે, પ્લસ 24 માઇનસ 24. જો પ્લસ 24 લ્યો તો તમારે માઇનસ 36 કરવા પડે. જો આ બે નું સાદુરૂપ આ થાય, એમ આ બે નું સાદુરૂપ આ થાય, આ ખબર હોવી જોઈએ. આ વર્કશીટ આઈ છે એટલે અહીંયા 36 આવે છે તો કે હા, માઇનસ નિશાની આવે છે તો કે હા, માઇનસ આવવા જોઈએ, વર્ગમૂળ મળવું જોઈએ. બસ હવે સરળ છે મિત્રો. હવે આ ત્રણ પદ છે ને એ પૂર્ણ વર્ગ પદાવલી છે. શું છે? પૂર્ણ વર્ગ પદાવલી. હા, પ્રથમ પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, અંતિમ પદનું વર્ગમૂળ, કૌંસ પૂરો એનો વર્ગ, આનું વર્ગમૂળ x વર્ગ, મધ્યમ પદની નિશાની, આનો વર્ગમૂળ 12 y વર્ગ, કૌંસ પૂરો એનો વર્ગ, અને 6xy. જો હા, ક્લિયર. હવે અહીંયા તફાવતને અવયવ, એકવાર વધતા એકવાર ઓછા. આ 6xy ઉમેરા, 6xy બાદ કર્યા. આ તફાવત, આ વર્કશીટ એફ. હવે આ જવાબ છે, પરંતુ આપણે 6xy વચ્ચે લઈ લેશું. આ વચ્ચે લઈ લેવાના, હા સારું લાગે. અને કદાચ અવયવ પડતા હોય ને તો અહીંથી આપણને ખબર પડે, અહીંથી અવયવ પડતા હશે ને, એ વર્કશીટ જે અથવા કે ની રીતે અવયવ પડતા હશે. 12 ના અવયવ સરવાળો 6, 12 ના અવયવ સરવાળો 6, આવી રીતે. પણ અહીંયા થશે નહીં, અવયવ નથી પડતા. આ જવાબ બાળકો, ચાર જ લીટીમાં દાખલો પૂરો થાય છે, પણ આ બધું આપણને ખ્યાલ હોવો જોઈએ. અને વર્કશીટ આઈ ફરીથી રિફર કરી લેવાય દીકરા. હા, જ્યારે જ્યારે સમય મળે આગળની આ બધી વર્કશીટ સમયે સમયે તમે રિવિઝન કરતા રહેજો મિત્રો. ચાલો સ્ક્રીનશોટ લઈ લો દીકરાઓ. આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીં હો. ચાલો બાળકો, આ દાખલો જોયો મિત્રો. x + y નો ઘન માઇનસ x - y નો ઘન માઇનસ 2y. વિદ્યાર્થી મિત્રો, આ દાખલો બે રીતે થશે. પહેલી રીત તો જે સામાન્ય રીતે તમારા મગજમાં જે ઝબકારો થાય છે ને એ રીત. હા, કઈ? એ કે સર આનું વિસ્તરણ કરી નાખાય. મેં કીધું હા, આપણે વિસ્તરણના સૂત્રો, એવી આખી સિરીજ છે, એ વિસ્તરણના સૂત્રોમાં આ વિસ્તરણ તમને શીખવાડેલું છે. હા, તમને ખબર છે. હા, એ વિસ્તરણના સૂત્રો જે છે એમાં આનું વિસ્તરણ શું થાય? મને કે સર પેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા 3 પહેલું પદ બીજું પદ અને જે તે કૌંસ. યાદ આવ્યું મારા વાલા? પેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા 3 પહેલું પદ બીજું પદ અને જે તે કૌંસ, એટલે આનું થાય એક્સ ઘન વાય ઘન, 3xy નો પછી ત્યાં ગુણાકાર. આ 3xy નો અહીંયા એટલે આનો અહીંયા એટલે આવું થાય.
बोलो आज मां एक्स घन प्लस वाई घन प्लस त्रण एक्स वर्ग वाई प्लस त्रण एक्स वाई वर्ग आ रीते विस्तरण करो ने दीकराओ -2y આ વિસ્તરણ કર્યું છે બાળકો હવે શું થાય તો કે સર મેં કીધું બોલો બોલો એ કે કૌંસ છોડો એટલે દૂર થશે x ઘન y ઘન 3x વર્ગ y 3xy વર્ગ -x ઘન માઇનસ માઇનસ પ્લસ y ઘન માઇનસ ટુ વાય જોયું કે હા સર હવે આમાંથી દૂર શું થાય જો એક્સ ઘન પ્લસ અને માઇનસ દૂર થયા ત્રણ એક્સ સોરી ત્રણ એક્સ વાય વર્ગ માઇનસ ને પ્લસ દૂર થશે હાલો વાય ઘન એટલે ટુ વાય ઘન ત્રણ એક્સ વર્ગ વાય ત્રણ એક્સ વર્ગ વાય એટલે છ એક્સ વર્ગ વાય કોઈ વાંધો માઇનસ ટુ વાય જો વાય ઘન પ્લસ વાય ઘન એટલે ટુ વાય ઘન રેડી સર પછી ત્રણ એક્સ વર્ગ વાય ત્રણ એક્સ વર્ગ વાય એટલે છ એક્સ વર્ગ વાય અને ત્યાંથી માઇનસ ટુ વાય જો બધામાંથી ટુ વાય સામાન્ય ટુ વાય સામાન્ય અહીંયા વધે વાય વર્ગ પછી વત્તા ત્રણ એક્સ વર્ગ પછી અહીંયા તો કે માઇનસ વન જો અહીંયા શું વધે ત્રણ વધે બે ગુણ્યા ત્રણ એટલે છ હા એટલે ત્રણ વધે એક્સ વર્ગ વધે ચાલો આનો અહીંયા ગુણાકાર આ થવો જોઈએ આનો અહીંયા ગુણાકાર અ થવો જોઈએ અને આનો અહીંયા ગુણાકાર આ થવો જોઈએ થઈ ગયો જવાબ આ દાખલો અત્યારે વિસ્તરણ કરવાથી સહેલો છે મેં તમને કીધું તો આ દાખલો બીજી રીતે થાય બીજી રીતે ગણો ને એ દાખલો થોડો અઘરો થાય કેવો આને એમ ધારવાનું આને એન ધારવાનું એટલે વાય ની વેલ્યુ છે ને એ એમ માઇનસ એન થશે એક શીખવાડી દીધી રીત તમને એ રીતે ક્લિયર ચાલો આ સરળ પડે છો બીજી રીત કરતા એટલે આનું સ્ક્રીનશોટ લઈ લ્યો દીકરાઓ એકદમ સહેલો દાખલો ચાલો મિત્રો આ દાખલો તો બહુ સહેલો x સ્ક્વેર માઇનસ 1 કૌંસ પૂરો એનો વર્ગ માઇનસ x માઇનસ 1 નો સ્ક્વેર x પ્લસ 7 હવે આવી રકમ જુએ ને એટલે મારા વાલા વિદ્યાર્થીઓ તમારા મગજમાં ડાયરેક્ટ શું આવે ખબર વિસ્તરણ કરી નાખવાનું કૌંસ છોડો હું કીધું હા વિસ્તરણ કરી શકાય પહેલા પદનો વર્ગ બે પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ ચાલે અહીંયા પણ વિસ્તરણ કરવાનું પછી આની સાથે ગુણાકાર તો એ રસ્તો બહુ લાંબો થાય દુખી કરે આપણને ક્લિયર હવે આપણે અહીંયા ધ્યાન દઈએ હા વહેલું છે દીકરા આ x સ્ક્વેર માઇનસ 1 છે અને આખા કૌંસની ઉપર વર્ગ છે દીકરા તો અહીંયા અવયવ પડે તફાવતના અવયવ પડે આવા x માઇનસ 1 x પ્લસ 1 આ કૌંસ ઉપર વર્ગ આ તો છે જ અંદરના વિસ્તરણ થયું એટલે કે અંદર અવયવ કર્યા એક વાર વત્તા એક વાર ઓછા આ મહત્વનું છે આ મહત્વનું છે હવે આ વર્ગ છે ને આને મળે આને મળે બંનેને મળે જો આવું શા માટે કરવાનું છે દીકરાઓ કે ભાઈ બંને ત્યાં સુધી તમારે કૌંસને વીખવાનો નથી કારણ અવયવનો મીનિંગ શું કૌંસ તૈયાર કરવા અવયવ પાડો એનો મીનિંગ શું કૌંસ તૈયાર કરવા
આપણને આવા કૌંસ તૈયાર કરીને આપ્યા છે તો બને ત્યાં સુધી વીખવાના ન હોય. હા, એને નાના સ્વરૂપમાં લઈ જવાય. જો આને એક્સ ઓછા એક, એક્સ વત્તા એક એવું નાનું સ્વરૂપ થયું. હવે આ વર્ગ આને મળે, આને મળે, બે ને મળે. હવે એક્સ માઇનસ વન નો વર્ગ સામાન્ય મળે. હા, જો એક્સ માઇનસ વન નો વર્ગ અહીંયા છે, અહીંયા છે, સામાન્ય મળે. હવે અહીંયા શું વધે? આ આટલું વધે હો, એક્સ વત્તા એક નો વર્ગ. અને અહીંયા શું વધે? એક્સ વત્તા સાત. જો આ મહત્વનું છે. આવાથી આ સામાન્ય લીધા. હા, આ વર્ગ આને મળે, આને મળે, બંનેને મળે. હવે આને એમ નમ જ રાખવાનું હોય, આને વિસ્તરણ ન કરે, અહીંયા કરવું પડે. કારણ કે આની સાથે સાદું આપવું છે. વિસ્તરણ આવડે છે મારા વાલા? પેલા પદનો વર્ગ વત્તા બે પેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ માઇનસ એક્સ માઇનસ સેવન. હા, આ એમનું રાખવાનું. એક્સ વર્ગ વત્તા એક્સ ઓછા છ, બે એક્સ માંથી એક્સ જાય એટલે એક્સ, હા, પ્લસ અને છ, ત્રણ ને ત્રણ દુ છ. અહીંયા વર્કશીટ જે, વર્કશીટ જે જે ડાયરેક્ટ લખ્યા છો. ચાલો સ્ક્રીનશોટ લઈ લો. એકદમ સેલો દાખલો છે દીકરા વાતો. એક્સ ઘન પ્લસ ત્રણ એક્સ વર્ગ માઇનસ બે. હા, આ દાખલો છે દીકરા, નવમા ધોરણ પ્રમાણે થશે. એટલે કે વર્કશીટ ક્યુ મુજબ થશે. વર્કશીટ ક્યુ, ક્યુ, હા. સહગુણકોનો સરવાળો તો કે શૂન્ય નથી. એકી ઘાત અને બેકી ઘાતના સહગુણકોનો સરવાળો, આ એકી ઘાત કહેવાય. રેડી? એકડો. પછી આ બંને બેકી ઘાત છે એટલે અહીંયા ત્રણ, અહીંયા માઇનસ બે એટલે પ્લસ વન. એક્સ વત્તા એક આનો અવયવ છે. વર્કશીટ ક્યુ, વર્કશીટ ક્યુ મુજબ કયો અવયવ છે અહીંયા? એક્સ પ્લસ વન. મગજમાં આવે છે? હા, સમજાયું છે. પણ અહીંયા હું તમને બીજી રીતે ગણાવું છું. ત્રેવીસમો દાખલો હમણાં હું જે ગણાવીશ ને દીકરાઓ, એ વર્કશીટ ક્યુ મુજબ નથી થતો. અહીંયા જે રીતે સમજાવું છું ને એ રસ્તે થશે. હો, ચાલો. એક્સ ઘન આપણે શું કરવાનું દીકરાઓ? આ એક્સ ઘનની સાથે અહીંયા એવું પદ લેવાનું ઘનવાળું જેનું ઘનમૂળ મળે. અહીંયા આપણે શું લઈ શકીએ ખબર? પ્લસ વન માઇનસ વન, પ્લસ એઇટ માઇનસ એટ, પ્લસ સત્યાવીસ માઇનસ સત્યાવીસ, આવું લઈ શકીએ. હજી ચોસાઠ હો, એકસો પચીસ, બસો સોળ, ત્રણસો તેતાલીસ, પાંચસો બાર. હા, એ બધા ઘનમૂળ છે. પાંચસો બાર નું ઘનમૂળ આઠ થાય. ખ્યાલ છે? ઇતિહાસ એમ તમે અહીંયા કિંમત લેવાની, આપણી રીતે વિચારવાની. ગમે કિંમત લેશો દાખલો નહીં થાય. જો અહીંયા આપણે એકડો લખીએ દીકરાઓ, સમજો, એકડો લખીએ તો આના અવયવ પડે આવા, આના અવયવ. વર્કશીટ એમ, હા, આ ક્યુ તો થાય જ છે, વર્કશીટ ક્યુ મુજબ થાય છે. હું તમને બીજી રીતે ગણાવું છું, બુદ્ધિનો વિકાસ થાય ને એટલા માટે. ક્લિયર? હવે આપણે અહીંયા પ્લસ વન લખ્યા છે. અહીંયા છે શું દીકરા? માઇનસ બે છે. લખી નાખ્યા છે પ્લસ વન, એવું થોડુંક ચાલે. આ પ્લસ વન લખ્યા છે એનો મિનિંગ આપણે ખોટું લખી નાખ્યું છે તો એટલું બાદ કરવું પડે. એટલે અહીંયા તમારે માઇનસ ત્રણ મૂકીએ એટલે પ્લસ વન માઇનસ ત્રણ એટલે માઇનસ બે થઈ જાય. ઉપર હોય એવું થઈ જવું જોઈએ. થઈ ગયું? આ બે નું સાદું રૂપ આ થવું જોઈએ. ક્લિયર? હમણાં જ સમજાવ્યું તું દીકરાઓ. હા, કે આ બે ની નિશાની જુદી જુદી છે ને એટલે સરવાળો કરી નાખો.
मन पड़े तो अहीं पछी अहीं अवयव थशे ने ई आना जेवो थशे एक वार वधता एक वार ओछा एटले सामान्य मळशे एवी वात छे अहीं એવી રીતે એટલે કે અહીંયા ઘનના અવયવ x પ્લસ 1 x વર્ગ માઇનસ x પ્લસ 1 આમાંથી ત્રણ સામાન્ય x સ્ક્વેર માઇનસ 1 હવે અહીંયા અવયવ પડે x ઓછા 1 વત્તા જો એટલે અહીંયા તો પ્લસ 1 લઈને દાખલો થયો પ્લસ 1 લઈને ન થાય તો માઇનસ 1 ની ટ્રાય કરવાની અહીંયા હા માઇનસ 1 ન થાય તો પ્લસ 8 લઈને ટ્રાય કરવાની પ્લસ 8 લઈને ન થાય તો માઇનસ 8 લઈને ટ્રાય કરવાની ક્લિયર આ હું રાખું છું અત્યારે સમજાય એટલે આના પછીનો દાખલો જે છે ને એમાં મારે તમને સમજાવવાનું છે હા આ વર્કશીટ Q પ્રમાણે થાય જ છે આ કઈ રીતે કર્યો છે અલગ રીતે વિશિષ્ટ રીતે ગણેલો છે હવે જો અહીંયા અને અહીંયા સામાન્ય છે લઈ લ્યો અહીંયા શું વધે છે કૌંસ અહીંયા શું વધે છે આ કૌંસ x પ્લસ 1 x સ્ક્વેર x એકડો 3x માઇનસ 3 x સ્ક્વેર પ્લસ 2x માઇનસ 2 આ 3x અને માઇનસ x એટલે 2x આ બેનો આ જોવા આ કઈ રીતે કર્યો વિશિષ્ટ રીતે કર્યો અલગ રીતે કર્યો હવે 23મો દાખલો જે ગણવાનો છે ને બાળકો 23મો દાખલો કેમ ગણશું એમાં આ રસ આ રીતનો ઉપયોગ થશે એમાં વર્કશીટ ક્યુ પ્રમાણે દાખલો થશે નહીં ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો ચાલો મિત્રો આ દાખલો મેં હમણાં જ વાત કરી 22મો દાખલો ગણ્યો ને એવી રીતે ગણવો છે આ દાખલો વર્કશીટ ક્યુ પ્રમાણે નથી થતો હા આમાં તો કઈ સહગુણકોનો સરવાળો 0 નથી થાય એમ એકી ઘાત વાળા પદના સહગુણકોનો સરવાળો અને બેકી ઘાત વાળા પદના સહગુણકોનો સરવાળો સમાન નથી એટલે x વત્તા 1 પણ એનો અવયવ નથી વર્કશીટ q પ્રમાણે નથી થતો વિશિષ્ટ દાખલો છે જે મેં તમને 22મો દાખલો સમજાવ્યો ને એવો છે આપણે અહીંયા શું કરવાનું તો કે ઘનની સાથે આપણે એવું પદ લેવાનું કે જેથી કરીને ઘનના અવયવ મળે એટલે કે પૂર્ણ ઘન પદ આપણે શું વાત કરી હતી પ્લસ 1 લઈને ટ્રાય કરીએ આ 19x અહીંયા લખ્યા હવે મેં પ્લસ 1 લખ્યા અહીંયા માઇનસ 30 છે એટલે સરવાળો કરીએ એટલે 31 આવું થાય આનું અને આનું સાદુરૂપ આ થાવું જોઈએ આનો અહીંયા તો અવયવ પડશે પણ આમાં સામાન્ય મળતા નથી આમાં સામાન્ય મળે દીકરા જો આના તો અવયવ કયા x પ્લસ 1 x સ્ક્વેર માઇનસ x પ્લસ 1 આના અવયવ કયા પણ આમાંથી કાંઈ સામાન્ય મળતું નથી એટલે દાખલો ન થાય હવે આપણે માઇનસ 1 લઈને ટ્રાય કરીએ પહેલા કઈ પ્રયત્ન કર્યો દીકરાઓ પ્લસ 1 હવે અહીંયા માઇનસ 1 લ્યો તો માઇનસ 30 અહીંયા માઇનસ 1 છે તો અહીંયા માઇનસ 29 મૂકવા પડે 29 જેથી કરી આ અને આ એનું સાદુરૂપ આ થઈ જાય વિશિષ્ટ દાખલા છે દીકરાઓ હા ચાલો હવે અહીંયા સામાન્ય મળતા નથી એટલે દાખલો થાય નહીં એટલે આ પ્લસ 1 લેવાથી નથી થતો માઇનસ 1 લેવાથી નથી થતો હવે પ્લસ 8 લઈએ પ્લસ 8 એટલે આના અવયવ પડે હવે પ્લસ 8 લીધા છે અહીંયા માઇનસ 30 છે
तो तुम्हारे माइनस 38 करवा पड़े। आनु अने आनु सादुरूप आ थाई थाई आ बनने नी निशानी अलग छे तो सरवाळो 38 बस आ रीते दाखलो थशे। शा माटे आना अवयव पड़े x प्लस 2 आनावो पछी x स्क्वेर माइनस 2x प्लस 4 हा હવે આમાંથી 19 સામાન્ય જો માઇનસ હો 19 દુ 38 હા 19 સામાન્ય એટલે x વત્તા 2 મળ્યા। હવે અહીંયા અને અહીંયા જો સરખું છે તો સામાન્ય લેવાના x સ્ક્વેર માઇનસ 2x 4 અને 19 સાદુરૂપ જો દીકરાઓ x સ્ક્વેર માઇનસ 2x પ્લસ 4 માઇનસ 19 એટલે માઇનસ 50 પ્લસ 4 માઇનસ એટલે તો શું થાય ઓ 15 અહીંયા પછી વર્કશીટ જે 15 ના અવયવ બાદ બાકી 2 5 તેરી 15 વર્કશીટ જે હો પેલી નિશાની ડાયરેક્ટ બીજી ઓછે ઓછે વત્તા આ એનો જવાબ થયો આ આવડવું જોઈએ પ્લસ 8 લઈને દાખલો થયો। હવે અહીંયા આ લેશનમાં આ પાછું હોમવર્ક આ દાખલો વર્કશીટ ક્યુ મુજબ થશે આ પણ વર્કશીટ ક્યુ મુજબ થશે પરંતુ આ રીતે કરીએ જે મેં રીત શીખવાડી પ્લસ 1 પ્લસ 1 સમજાય છે તો અહીંયા થશે માઇનસ 7 શા માટે માઇનસ 6 છે તમે પ્લસ 1 લખો છો એટલે 6 ને 1 7 અહીંયા માઇનસ 7 આ બંનેનું સાદુરૂપ આ થવું જોઈએ। હવે અહીંયા ઘન ના આવ્યો આમાંથી સામાન્ય અહીંયા પણ એવું જ છે x ઘન પ્લસ 1 આવો પ્લસ 1 માઇનસ 9 એટલે માઇનસ 8 જો આ રીતે થાય એટલે આ બંને દાખલા જ્યારે લેશનમાં આવે ત્યારે આ રીત તમને સમજાઈ જવી જોઈએ। ચાલો સ્ક્રીનશોટ લઈ લે દીકરા એકદમ સહેલો દાખલો છે। ચાલો મિત્રો 24મો દાખલો જુઓ ચાર જ પદ છે દીકરા આ વર્કશીટ પી ભણ્યા છે ખબર પાંચ પદના 6 પદ બનાવવાના એના જેવી રીત છે પણ એમાં પાંચ પદમાંથી 6 પદ બનાવતા હતા અહીંયા ચાર પદમાંથી 6 પદ બનાવવાના છે ઈ મહત્વનું છે હાવ હેલું છે ચાર પદમાંથી 6 પદ બનાવવા એટલે શું ખબર એક પદ ઉમેરવાનું એટલે 5 થાય અને એને લઈને પાછું બાદ કરવાનું એટલે છઠ્ઠું પદ થાય એમ સહેલું હોય અહીંયા શું કરશું આને અને આને આ ચાર ઘાત છે ને એનું મધ્યમ પદ જો ખાસ મારા વાલાઓ આનું મધ્યમ પદ શું થાય શીખી ગયા છો મધ્યમ પદ થાય પ્રથમ પદનું વર્ગમૂળ એટલે a વર્ગ અંતિમ પદનું વર્ગમૂળ એટલે એટલે થશે 4 a વર્ગ b વર્ગ આ એનું મધ્યમ પદ છે એવું રકમમાં હતું જ નહીં જો નથી નથી ને કે આ છે મધ્યમ પદ આવું તો કે હતું નહીં તો આપણે લખ્યું છે તો એને એને પાછા બાદ કરી દીધો એટલે અહીંયા ઉમેર્યા અહીંયા બાદ કર્યા આ ઉમેર્યા આ બાદ કર્યા પછી માઇનસ 4 ab હા અને ત્યાં છે ને દીકરા આ પ્લસ 1 ના હોય માઇનસ 1 ની રકમમાં માઇનસ 1 ક્લિયર ફરીથી રકમ જુઓ a ની 4 ઘાત વત્તા 4 b ની 4 ઘાત એમનું મધ્યમ પદ 4 a વર્ગ b વર્ગ થાય એ આપણે ઉમેરીએ છીએ એને ને પાછા બાદ કરીએ છીએ હા હવે આવડે છે હવે તો 6 પદ થઈ ગયા હવે વાંધો નથી ના આ ઉમેર્યા બાદ કર્યા હવે આ પૂર્ણ વર્ગ પદ આવ્યું એટલે પ્રથમ પદનું વર્ગમૂળ મધ્યમ પદની નિશાની અંતિમ પદનું વર્ગમૂળ કૌંસ પૂરો એનો વર્ગ કૌંસ પૂરો એનો વર્ગ આની અંદરથી નિશાની સામાન્ય લેવી પ
પડે માઈનસ સામાન્ય લેવા પડે તો જ પૂર્ણ વર્ગ થાય હા આવડે છે પછી તો મારા વાલાઓ આવડે છે પ્રથમ પદનું વર્ગમૂળ મધ્યમ પદની નિશાની અંતિમ પદનું વર્ગમૂળ કૌંસ પૂરો એનો વર્ગ હવે તો તફાવત ના આવ્યો એક વાર વત્તા અને એક વાર ઓછા a वर्ग वत्ता 2b वर्ग वत्ता 2ab वत्ता 1 હવે અહીંયા કઈ સામાન્ય નીકળતા નથી અવયવ નક પડતા નહીતર ત્યાંથી પણ આગળ અવયવ પડે છે અહીંયા પડતા હોય પણ અહીંયા પડતા નથી આમાંથી સામાન્ય એવું કઈ નહીં મળે ક્લિયર દીકરો સમજાય છે जवाब खास अंतिम पद मध्यम पद चार ए वर्ग बी वर्ग उमेरा बात करा बहु अगत्यनो छे आ लेक्चर नी शुरुआत में कीधु तो पहेलाना समय में दीकराओ आवा दाखला बोर्ड नी परीक्षा में पूछाता हता एटले हवे तमे समझो छो ने के जो त्यारना विद्यार्थीओ बोर्ड नी परीक्षा में आवा दाखला गणी शकता हता तो सौ मैं सौ मार्के पहुंचे समझी सका ते तो हाँ तो हम आ दाखला भणवामां मगज ने कष्ट पड़े तो तमारे नक्की करवानो छे के खरेखर हवे आपणे गणित माटे पूरतुं सभान थवानी जरूर छे क्लियर दीकरा आ लेसन छे आ होमवर्क छे सात दाखला होमवर्क मै पास आ दाखलो तो वर्कशीट क्यू प्रमाणे थशे दूर थी तफावत ना अवयव रहेशे आ दाखलो सहेलो छे गुणाकार पहेला कर लेजो आ बने नो बाकी आ बधुं सहेलो आ वर्कशीट आई छे आई आई वर्कशीट आई क्लियर दीकरा चलो स्क्रीनशॉट ले लियो अपनी आ चेनल ने सब्सक्राइब करवानो भूलशो नहीं बाळको।